મહિલાને નગ્ન અવસ્થામાં ઢોરમાર મારવાના ગુનામાં પોલીસે 3 યુવાનોની ધરપકડ કરી છે. ગુનામાં જેનું નામ છે તે ભાજપના કોર્પોરેટર પ્રવીણ કહાર સંભવત મંગળવારે પોલીસ સમક્ષ હાજર થશે. ગત ગુરુવારના રોજ સવારે 10 વાગ્યાના સમયે એક ટોળું રાંદેરના તાળવાડી વિસ્તારમાં પહોંચ્યું હતું, જ્યાં એક મહિલા અને એક મિત્ર બેઠા હતા. તે સમયે બંનેને નિવસ્ત્ર કરી અંતે તો બેરહમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. ત્યાંથી બંનેનું કારમાં અપહરણ કરી જઈ મકાઈપુર તેમજ વિવેકાનંદ સર્કલ પર શહેરમાં માર મરાયો હતો. સમગ્ર ઘટનામાં પહેલેથી જ વિવાદસ્પદ ભૂમિકા ભજવનારી રાંદેર પોલીસને તપાસ સોંપવાને બદલે જહાંગીરપુરા પોલીસને તપાસ સોંપાઈ હતી. જહાંગીરપુરા પોલીસ મથકના મહિલા પીઆઈ એકે ચૌહાણે સોમવારે આ મામલે 3 યુવાનો મયંક કહાર, મુનિલ કહાર અને અંકિત કહાની ધરપકડ કરી હતી. આ ત્રણેય પૈકી 2 કોર્પોરેટરના ભત્રીજા છે તો 1 ભાણેજ છે. તો આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સંભવત આ મારામારીમાં મુખ્ય એવા કોર્પોરેટર પ્રવીણ કહાર મંગળવારે પોલીસ સમક્ષ હાજર થશે. બ્યુરો રિપોર્ટ, સુરત.